સુરતમાં ઠગબાજો અનેકોને લાલચ આપી ભોળવી છેતરપિંડી કરી રૂપિયા લઈ નાસી જાય છે તેવી ઘટના સામે આવતી રહે છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે કાપોદરા વિસ્તારમાં ઓગણીસમી તારીખે સવારે રત્ન કલાકાર હિતેશ બેંકમાં પૈસા ભરવા માટે ગયો હતો બેંકમાં રૂપિયા જમા કરાવવા લાઇનમાં ઊભો હતો તે વખતે એક ગઠિયો પાછળ ઊભો હતો ગઠિયાએ હિતેશને કહ્યું કે મારી પાસે એક લાખ એસી હજારની રકમ છે મને બેંક ખાતા નંબર યાદ નથી મારી મદદ કરો એમ કહી બહાર લઈ ગયો બહાર અન્ય એક ગઠિયો ઉભો હતો બેંકમાં મળેલા શખ્સે કહ્યું કે આ મારો મિત્ર છે અને તેની માતા યુપીમાં રહે છે અને તે બીમાર છે મારા મિત્રને પૈસાની જરૂર છે અને તેને મળવા માટે યુપી જવું છે રત્ન કલાકારને વિશ્વાસમાં લઈ રૂમાલમાં વિટાળેલા એક લાખ એસી હજારની રકમ આપી છે એમ કહીને તેની પાસેથી ત્રીસ હજારની રકમ પડાવી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા રત્ન કલાકારે બેંકમાં રૂપિયા ભરવા માટે રૂમાલ ખોલ્યો તો તેમાંથી કાગળની નોટો મળી હતી ત્યારબાદ કાપોતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે મિતેશભાઈ વામનભાઈ રાઠોડ કમલેશભાઈ ઉર્ફે રાજસા સત્યનારાયણ તિવારી અને વિનયસિંહ સિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા બેંક ઓફ બરોડા પાસે એક બનાવ એ રીતના બનેલ કે જેમાં ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેની પાસેના રોકડા ત્રીસ હજાર રૂપિયા લઈ લઈ અને પોતાની પાસે આરોપીએ રાખેલ નોટોનું બંડલ જેમાં કાગળ રાખેલ હોય અને હાથ રૂમાલમાં વીટાળેલ હોય એ પૈસા તેને આપી દઈ રૂપિયા ત્રીસ હજાર રોકડા લઈ ભાગી ગયેલ અને તેની સાથે છેતરપિંડી કરેલ આ ગુનાના કામના આરોપી અટક કરવામાં આવેલ છે આ ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતા સુરત શહેરના નવ જેટલા ગુના ઉકેલાઈ ગયા છે આ ગેંગનો મુખ્ય આરોપી મિતેશ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા મળેલી છે જો કે તે પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો હતો આ ગેંગ એટીએમ ખાતે રૂપિયા ઉપાડવા જતા લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરતા હતા